માણવી જૈન સંઘમાં રંગે ચંગે જૈન સાધુ મહાત્માનો પ્રવેશ માંડવી ખાતે પરમ પૂજ્ય આચાર્ય પ્રેમભુવનભાનુ સુરેશ્વરના સમુદાયના પૂજ્ય આચાર્ય સમયોગ પ્રધાન પંચાસ શ્રી ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબના શિષ્ય પરમ પૂજ્ય પંચાસ વિમલ હંસ વિજયજી મહારાજ સાહેબના શિષ્ય શિષ્યરત્ન મુનિશ્રી રાજહંસ વિજયજી અને તેમના શિષ્ય માંડવીના સંત પરમપૂજ્ય શ્રી બ્રહ્મયોગી વિજયજી મહારાજ સાહેબના આદિઠાના સાધુ ભગવંતો આજરોજ વાસ્તે ગાજતે પ્રવેશ થયો હતો સાધુ મહાત્માનો માનવી દીપ બની નાકાથી વાસ્તે ધમાકેદાર પ્રવેશ થયો હતો જૈન સંઘ માંડવીના શ્રાવક શ્રાવિકાએ ઉલ્લાસપૂર્વક ભાગ લીધો હતો મહાત્માએ પ્રવેશ સમયે જૈન તથા અજૈનને ત્યાં પણ પગલાં પાડ્યા હતા એ જેનો ભાઈઓ બહેનોએ પણ મહાત્માના પ્રવેશમાં મોટી સંખ્યામાં લાભ લીધો હતો વિહાર સેવા ગ્રુપના દરેક સભ્યોએ મહાત્મા સાથે વિહાર કર્યો હતો સાધુ ભગવંતોએ માંડવીના વિહાર સેવા ગ્રુપની કામગીરીની સરાહનીય કામગીરી તરીકે દર્શાવી હતી પરમપૂજ્ય શ્રી રાજહંસ વિજયજી મહાત્મા સાહેબના પ્રવચનમાં ખાસ ત્યાગની ભાવના સમર્પણ ભાવ ઈચ્છાશક્તિનો ત્યાગ કરી ઉત્કૃષ્ટ સંયમ જીવન પાડે છે માંડવીના ગામના મુનિરાજ બ્રહ્મયોગી વિજયજી મહારાજ સાહેબના પૂર્વકાળમાં શ્રી વિજયભાઈ છગનલાલ શાહની બે વર્ષ બાદ માંડવીનગરમાં પુણ્યશાળી પધરામણી પ્રસંગે માનવ મહેરામણ જોઈને મહારાજ સાહેબે ખૂબ સરસ પ્રવચનમાં કહ્યું હતું કે અજબો પતિ જમાઈ આવે ને તો પણ આખું ગામ સ્વાગત ન કરે અને એક ગામમાં મહાત્મા તેમના ગામમાં પધારે ત્યારે જૈનો અને અજૈનો પણ કેવું અદ્ભુત સ્વાગત કરે એ આ જૈન શાસનની તાકાત છે એટલે જ તો જૈન શાસનના સાધુનું મહત્વ છે ઓગણીસ તારીખે જાહેર પ્રવચન રાખવામાં આવેલ છે જેનો વિષય છે સુખ તમારી મુઠ્ઠીમાં છે જેનો લાભ લેવા વિનંતી છે સાધુ મહાત્મા ત્રણ દિવસ માંડવી મુકામે સ્થિરતા કરશે જાહેર જનતાને પ્રવચનો અને દર્શન વંદનનો લાભ લેવા વિનંતી જીતેન્દ્ર સોલંકી જનસાક્ષી ન્યૂઝ માંડવી